For a short time of meditation, please turn once again to the book of James and chapter 1. અને મનનના થોડા સમયને માટે યાકૂબનો પત્ર એના પહેલા અધ્યાય તરફ આવીએ. And verse 1. અને એની પહેલી કલમ. James chapter 1 and verse 1. યાકૂબનો પત્ર પહેલો અધ્યાય પહેલી કલમ. We are all going to read it together, please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. વિખેરાઈ ગયેલા બાર કુળને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. 12 tribes which are scattered abroad, greeting. Now chapter 3. હવે ત્રીજો અધ્યાય. And we are going to read from verse 15 to verse 18. અને 15મી કલમથી 18મી કલમ સુધી આપણે વાંચીશું. Responsively, please. આપણે વારાફરતી વાંચીશું. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ તે અહિક વિષય તથા શેતાની છે. For when envying and strife is, there is confusion and every evil work. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. And the fruit of righteousness is sown in peace of them that make peace. James, the brother of the Lord Jesus, is writing to the 12 tribes which were scattered abroad. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈ યાકૂબ જે બારે કુળ વિખરાયેલા હતા તેઓને તે કહી રહ્યો છે, લખી રહ્યો છે. But he is addressing himself as the servant of the Lord Jesus Christ. પણ તે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે સંબોધી રહ્યો છે. The servant of the Lord Jesus, he also walks by the same spirit, or the brother, physical brother of the Lord Jesus, is also walking by the same spirit the Lord Jesus walked or worked. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે ભાઈ, જે આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દોરવાતા હતા, તે જ આત્મા દ્વારા એ ખ્રિસ્તનો સેવક તરીકે એનો ભાઈ યાકૂબ પણ એ જ પ્રમાણે ત્યાં ચાલી રહ્યો છે. ધ લોર્ડ જીસસ હી ગેવ ધ વન્ડરફુલ એક્સપ્લેનેશન ઇન મેથ્યુઝ ગોસ્પલ ચેપ્ટર 5 કન્સર્નિંગ ધ ડિવાઇન પ્રિન્સિપલ્સ ઓર ધ રોલ્સ ઓફ હિઝ હેવનલી કિંગડમ. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં પ્રભુએ એના જે સ્વર્ગીય રાજ્ય તેના વિશે અદ્ભુત એવા નિયમો ત્યાં દર્શાવેલા હતા. એન્ડ જેમ્સ નાવ હિયર હી ઇઝ સીઈંગ ધેટ ધ 12 ટ્રાઇબ્સ ધે આર સ્કેટર્ડ. અને હવે યાકૂબ અહીંયા જોઈ રહ્યો છે કે જે બારે કુળો વિખરાઈ ગયેલા છે. ધે વર સ્કેટર્ડ બીકોઝ ધે વર ડિસઓબિડિયન્ટ ટુ ધ વર્ડ ઓફ ગોડ. અને દેવના વચનને અનાગ્રહિત થવાને લીધે તેઓ ત્યાં વિખરાઈ ગયેલા હતા. ઓફ કોર્સ ધે વર બિલીવર્સ. જો કે તેઓ વિશ્વાસીઓ હતા. બટ ઇનિશિયલી બીકોઝ ધે વર જ્યુઝ, બીકોઝ ધે ડિસઓબેડ ધ વર્ડ ઓફ ગોડ, અકોર્ડિંગ ટુ ગોડ્સ વર્ડ, ગોડ સ્કેટર્ડ ધેમ થ્રુઆઉટ ધ હોલ વર્લ્ડ. જો કે તેઓ યહૂદીઓ તો હતા, પણ શરૂઆતમાં દેવના વચન પર વિશ્વાસ નહીં કરવાને લીધે અને તેની પર આધાર નહીં રાખવાને લીધે તેઓ આખા જગતમાં વિખરાઈ ગયા. ઇન ધ બુક ઓફ ડ્યુટરોનોમી ચેપ્ટર 28 નિર્ગમન એનો પુનર્નિયમ એનો 28મો અધ્યાય. બુક ઓફ ડ્યુટરોનોમી ચેપ્ટર 28 પુનર્નિયમ 28મો અધ્યાય. એન્ડ વી રીડ ઇન વર્સ 15. અને આપણે 15મી કલમ વાંચીએ. ડ્યુટરોનોમી ચેપ્ટર 28 એન્ડ વર્સ 15. પુનર્નિયમ 28મો અધ્યાય 15મી કલમ. બટ ઇટ શેલ કમ ટુ પાસ ઇફ ધાઉ વિલ નોટ હાર્કન અનટુ ધ વોઇસ ઓફ ધ લોર્ડ ધાય ગોડ ટુ ઓબ્ઝર્વ ટુ ડુ ઓલ હિઝ કમાન્ડમેન્ટ્સ એન્ડ હિઝ સ્ટેચ્યુટ્સ વિચ આઈ કમાન્ડ ધી ધીસ ડે ધેટ ઓલ ધીસ કર્સિસ શેલ કમ અપોન ધી એન્ડ ઓવરટેક ધી. 15મી કલમ. પણ જો યહોવા તારા દેવની વાણી ન સાંભળતા, તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાળીને અમલમાં નહીં આણે, તો એમ થશે કે આ સર્વ શાપ તથા આવીને તને પકડી પાડશે. ધ લોર્ડ વેરી પ્લેનલી ટોલ્ડ ઇફ યુ ઓબે ધેર ઇઝ બ્લેસિંગ, ઇફ યુ ડિસઓબે ધેર આર ગોઈંગ ટુ બી કર્સિસ વિચ વિલ ઓવરટેક યુ. અને પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે અહીંયા જણાવ્યું કે જો તું આજ્ઞાઓ પાળશે તો આશીષ, અને જો તે આજ્ઞાઓ નહીં પાળે તો આ જે સર્વ શ્રાપ છે તે તારા પર આવી પડશે. વન ઓફ ધ કર્સિસ વોઝ ઇન વર્સ 64 ઓફ ધ સેમ ચેપ્ટર.
અને એ જ અધ્યાયની 64મી કલમમાં એક શ્રાપ ત્યાં જણાવવામાં આવેલો છે. Deuteronomy 28 and verse 64. પુનર્નિયમ 28મો અધ્યાય અને 64મી કલમ. And the Lord shall scatter thee among all people from one end of the earth even unto the other, and there thou shalt serve other gods which neither thou nor thy fathers have known, even wood and stone. 64મી કલમ. અને યહોવા તને પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે, અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી તેઓની સેવા તું કરશે. So they were scattered because of their disobedience to the word of God. દેવના વચનના અનાજ્ઞાકિત થવાને લીધે તેઓ વિખેરાઈ ગયેલા હતા. But still they needed the same word. પણ તેમ છતાં પણ તેઓને તે જ વચનની જરૂર હતી. Though they were living in different countries. જો કે તેઓ અલગ અલગ દેશોમાં રહેતા હતા. They were living among different situations. અને જો કે તેઓ જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતા હતા. They were speaking different languages. અને જો કે તેઓ જુદી જુદી ભાષાઓ બોલતા હતા. But they all needed the same word. પણ તેમ છતાં તેઓ સર્વને એક જ વચનની જરૂર હતી. And that's why the apostle James is writing, James the servant of God and of the Lord Jesus Christ to the 12 tribes which are scattered abroad. અને એટલા માટે તે અહીંયા યાકુબ લખી રહ્યો છે કે વિખરાઈ ગયેલા 12 કુળને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકુબની સલામ. Wherever we may be, we all need the same word of God. આપણે ગમે ત્યાં હોઈએ આપણને દેવનું એ જ વચન જરૂરી છે. And we are guided by the same word. અને આપણે આ એ જ વચન દ્વારા દોરવાઈએ છે. So now James, he is noticing that among these 12 tribes which are scattered, though they are believers, there are something in which they are erring or they are making mistakes. અને હવે યાકોબ આ જે 12 કુળો જે વિખરાઈ ગયેલા છે અને જુદી જુદી પરિસ્થિતિઓમાં છે, તેઓ એવી અમુક બાબતો છે કે જેમાં તેઓ ભૂલો કરી રહ્યા છે. He was a pillar in the church. અને તે મંડળીમાં સ્તંભ તરીકેના હતા. And he noticed something in the church which was not according to the word of God. અને તેમણે એ પ્રકારે એ જાણી શક્યા કે અમુક બાબતો જે મંડળીમાં હતી તે દેવના વચન પ્રમાણે નહોતી. And so guided by the same spirit by which the Lord Jesus was guided, even James is writing a few things to the 12 tribes which are scattered. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આત્માથી દોરવાતા હતા એ જ આત્મા દ્વારા તે આ જે 12 કુળો વિખરાઈ ગયેલા હતા તેઓને તે લખી રહ્યો છે. What was he trying to do? અને તે શું કરી રહ્યા છે? Chapter 5 verses 19 and 20. પાંચમો અધ્યાય 19 અને 20મી કલમ. James chapter 5 verses 19 and 20. યાકોબનો પત્ર પાંચમો અધ્યાય 19 અને 20મી કલમ. Responsively please. વારાફરતી વાંચીએ. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, લેટ હિમ નો ધેટ હી વિચ કન્વર્ટેડ અ સિનર ફ્રોમ ધી એરર ઓફ હિઝ વે શેલ સેવ અ સોલ ફ્રોમ ડેથ એન્ડ શેલ હાઇડ અ મલ્ટિટ્યુડ ઓફ સિન. સો વોટ જેમ્સ વોઝ ટ્રાઇંગ ટુ ડુ, હી વોઝ ટ્રાઇંગ ટુ કન્વર્ટ પીપલ ટુ ધ ટ્રુથ. અને એટલા માટે યાકુબ જે કરી રહ્યો હતો તે લોકોને સત્ય તરફ ફેરવી રહ્યો હતો. એન્ડ હી વોઝ ટ્રાઇંગ ટુ સેવ ધેર સોલ્સ. અને એ તેઓના આત્માઓને બચાવી રહ્યો હતો. હી વોઝ ટ્રાઇંગ ટુ હાઇડ ધ મલ્ટિટ્યુડ ઓફ સિન્સ. અને તે પાપના પૂંજને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એન્ડ ધેટ્સ વાય હી ઇઝ રાઇટિંગ ધીસ એપિસલ ટુ ધ 12 ટ્રાઇબ્સ સ્કેટર્ડ. અને એટલા માટે 12 કુળ જે વિખરાઈ ગયેલા હતા તેઓને તે આ પત્ર લખી રહ્યો છે. સો ધ વર્ક ઓફ અસ એઝ બિલીવર્સ ઇઝ ધ વર્ક ઓફ કન્વર્ઝન. અને એટલા માટે આપણા વિશ્વાસીઓનું જે કાર્ય છે તે લોકોને એ બદલાણ આપવાનું છે. સમ પીપલ ધ નોન ક્રિશ્ચિયન્સ ધે વિલ અક્યુઝ અસ સેઇંગ યુ આર ડુઇંગ કન્વર્ઝન્સ. અને આ જે અવિશ્વાસી છે અથવા તો જેઓ વિધર્મી છે તેઓ એમ કહી રહ્યા છે કે તમે આ જે વટાળ પ્રવૃત્તિ કરી રહ્યા છો. બટ વી આર નોટ કન્વર્ટિંગ પીપલ ફ્રોમ વન રિલિજન ટુ અનાધર રિલિજન, વી આર ઓનલી કન્વર્ટિંગ પીપલ ફ્રોમ એર ટુ ધ ટ્રુથ. પણ અમે કોઈ વ્યક્તિઓને એક ધર્મથી બીજા ધર્મ તરફ બદલતા નથી,
પણ જે ભૂલ છે તેનાથી અમે તેમને સત્ય તરફ વાળી રહ્યા છીએ. એન્ડ સો ધીસ ઇઝ અ ટ્રુ કન્વર્ઝન વિચ ઇઝ રિયલી નીડેડ. અને આ જે સાચું બદલાણ છે કે ખરેખર જેની જરૂર છે. બીકોઝ ઇફ દે વુડ બી કન્વર્ટેડ ધેર સોલ્સ વુડ બી સેવ્ડ. અને જો તેઓ બદલાણ પામે તો તેઓનો આત્મા તે બચી જશે. ધેટ્સ વાય વી વોન્ટ ટુ સેવ ધેમ એન્ડ સો વી ટેલ ધેમ ધ ટ્રુથ. અને એટલા માટે આપણે અમે તેમને બચાવવા માટે તેઓને સત્ય જણાવીએ છીએ. ઇન ધ સેમ વે જેમ્સ ધ એપોસલ the brother of the Lord Jesus, even his servant, he is also trying to tell them some truth so that they might be converted. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભાઈ યાકૂબ એ તેઓને અમુક સત્ય કહી રહ્યો છે કે જેથી તેઓ તે ફરીથી ત્યાં પાછા ફરે. And he was filled with God's wisdom. અને તે દેવના જ્ઞાનથી ભરપૂર હતો. He knew what was God's wisdom like. અને એને ખબર હતી કે દેવનું જ્ઞાન તે કયા પ્રકારનું છે. And that's why he is mentioning around 7 qualities about the wisdom that comes from above. અને એટલા માટે 7 એવા ગુણો છે કે જે જ્ઞાન ઉપરથી આવે છે તેનું તે અહીંયા વ્યાખ્યાન કરે છે. That which comes from above is above all. અને ઉપરથી જે આવે છે તે સર્વથી ઉપર છે. That means it is the best. અને એનો અર્થ એ થયો કે તે સૌથી શ્રેષ્ઠ છે. And so all that we need to desire and ask from the Lord is ask from wisdom from above. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી જે શ્રેષ્ઠ વસ્તુ માંગવી તે એ છે કે આપણે ઉપરથી દેવનું જ્ઞાન માંગી શકીએ છીએ. We have already seen concerning the 7 pillars which wisdom has hewn out for her palace. અને એટલા માટે આપણે જે જ્ઞાને એને પોતાને સારું જે 7 સ્તંભો કોતરી કાઢેલા છે તે આપણે જોયા છે. We have seen it from the book of Proverbs chapter 9. અને નીતિવચન એના 9મા અધ્યાયમાંથી તે આપણે જોઈ ગયા છીએ. Proverbs chapter 9, just to remind ourselves, we read a few verses. નીતિવચનનો 9મો અધ્યાય આપણે થોડું યાદ કરવાને માટે એમાંથી અમુક વચનો જોઈએ. Proverbs chapter 9. નીતિવચન એનો 9મો અધ્યાય. And there we read in verse 1. પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ. Let us read it together please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. Wisdom has built her house. પોતાનું ઘર બાંધ્યું છે અને તેણે પોતાને 7 સ્તંભો કોતરી કાઢ્યા છે. Here we have already seen the wisdom is the wisdom of God, even the Lord Jesus Christ. અને અહીંયા આપણે જોઈએ છે કે જે જ્ઞાન છે તે દેવનું જ્ઞાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન તે જોઈએ છીએ. The Lord Jesus is God's wisdom. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનું જ્ઞાન છે. If you want to understand or know the wisdom of God, we have to see the Lord Jesus. અને જો આપણે પ્રભુ ઈસુ દેવના જ્ઞાનને જાણવું હોય તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવાની જરૂર છે. So this wisdom hath builded her house. અને આ જે જ્ઞાન છે તેણે પોતાનું ઘર બાંધ્યું છે. The house of wisdom is the church. અને આ જે જ્ઞાનનું જે ઘર છે તે મંડળી છે. In 1 Timothy chapter 3 verse 15 we read like this. પહેલો તિમોથી 3જો અધ્યાય અને 15મી કલમમાં આપણે એ પ્રમાણે વાંચીએ છીએ. 1 Timothy chapter 3 verse 15. પહેલું તિમોથી 3જો અધ્યાય અને એની 15મી કલમ. But if I tarry long that thou mayest know how thou oughtest behave thyself in the house of God, which is the church of the living God, the pillar and ground of truth. 15મી કલમ, કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે. એ ઘર તો જીવતા દેવની મંડળી સત્યનો સ્તંભ તથા પાયો છે. The Lord Jesus said, I will build my church. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું મારી મંડળી બાંધીશ. And as we have already seen, wisdom hath hewn out her 7 pillars. અને આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે જ્ઞાને પોતાના 7 સ્તંભો કોતરી કાઢ્યા છે. The number 7 speaks of completion or perfection. અને જે 7 સંખ્યા છે એ સંપૂર્ણતા અથવા પરિપૂર્ણતા બતાવે છે. So the 7 pillars, it speaks of the beauty and stability of God's house. અને જે 7 જે સ્તંભો છે તે દેવના ઘરની જે સુંદરતા અને એની જે સ્થિરતા છે તે બતાવે છે. Each one of us, we like our houses to be the best. અને આપણામાંના દરેકને આપણું ઘર બધાથી સારું હોય તેવી ઈચ્છા હોય છે. That's why we clean it every day. એટલા માટે આપણે દરરોજ તેને સાફ રાખીએ છીએ. We bring in those things which will beautify our houses. અને આપણે એવી વસ્તુઓ લાવીએ છીએ કે જે આપણા ઘરને સુશોભિત કરે. And anything which is deforming our houses, we want to get rid of it.
અને અમુક બાબતો કે જે વસ્તુઓ જે આપણા ઘરને કદરૂપ અથવા તો યોગ્ય ના બનાવે તેને આપણે કાઢીને ફેંકી દઈએ છીએ. ઇન ધ સેમ વે ગોડ ઓલસો ડિઝાયર્સ ટુ મેક હિસ હાઉસ હિસ ચર્ચ વેરી વેરી બ્યુટિફુલ એન્ડ સ્ટ્રોંગ. અને એટલા માટે પ્રભુ પણ તે પણ તેના ઘરને બહુ જ સુંદર અને મજબૂત એવું બનાવવાને માટે ઈચ્છા રાખી રહ્યો છે. વી આર હિસ હાઉસ, આપણે તેનું ઘર છીએ. ધેટ્સ વાય હી ઇઝ ટ્રાઇંગ ટુ બ્રિંગ ઇન ધોઝ થિંગ્સ વિચ વિલ બ્યુટીફાઈ અસ. અને એટલા માટે તે તેના ઘરમાં એવી વસ્તુઓ લાવી રહ્યો છે કે જેના દ્વારા તે તેના ઘરને સુશોભિત કરે. વી આર હિસ હાઉસ એન્ડ વી વોન્ટ ઇવન ધ ચર્ચ ઓફ ધ લોર્ડ જીસસ એઝ હિસ ચર્ચ વી વોન્ટ ધ અવર ધ ચર્ચ ટુ બી વેરી સ્ટ્રોંગ એન્ડ બ્યુટીફુલ. અને આપણે તેનું ઘર તેનું ઘર છીએ અને તે ઈચ્છા રાખે છે કે તેનું ઘર અથવા મંડળી તે બહુ સુંદર અને મજબૂત બને. ઇટ્સ નોટ ધેટ વી ડેકોરેટ ધ હાઉસ ધ બિલ્ડિંગ ઇન વિચ વી આર સિટિંગ. અને એનો અર્થ એ નથી કે આપણે જે મકાનમાં બેઠેલા છે તેને સુંદર રીતે સુશોભિત કરીએ. બટ વી આર યુઝિંગ સચ મટીરિયલ્સ ઇન બિલ્ડિંગ હિઝ હાઉસ વિચ વિલ બ્રિંગ બ્યુટી એન્ડ ગ્લોરી ટુ હિઝ હાઉસ. પણ આપણે એવા એવી એવી મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ કે જે તેના ઘરને સુશોભિત અથવા તો તેના ઘરને વધારે સુંદર બનાવે. એન્ડ સો વી હેવ બીન કન્સિડરિંગ ધ 7 characteristics of wisdom. અને એટલા માટે જ્ઞાનના 7 ગુણો આપણે જોઈ રહ્યા હતા. Something which the Lord himself is giving. અને એ બાબતો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણને આપી રહ્યા છે. He gives to build his house. અને તેનું ઘર બાંધવાને માટે તે આપે છે. Unless and until we are related to the Lord Jesus Christ. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણો સંબંધ નથી. Then till then we cannot have this wisdom. ત્યાં સુધી આપણી પાસે આ જ્ઞાન આવતું નથી. It is just opposite to the wisdom the world calls wisdom. આ જગતનું જે જ્ઞાન છે એના કરતાં ઈશ્વરનું જ્ઞાન બિલકુલ વિપરીત કે જુદું છે. ઇન ધ સેમ વે સો ધ લોર્ડ વોન્ટ્સ ટુ ગીવ અસ સચ વિઝડમ વિચ ઇઝ ફ્રોમ અબાવ. અને એટલા માટે પ્રભુ એવું જ્ઞાન આપવા માંગે છે કે જે ઉપરનું છે. એન્ડ હી વોન્ટ્સ ટુ ગીવ ટુ ધોઝ હુ આર રિલેટેડ ટુ હિમ. અને જે તેના સંબંધમાં જોડાયેલા છે તેઓને તે જ્ઞાન આપવા માંગે છે. સિન કટ્સ અસ ઓફ ફ્રોમ ધ રિલેશનશિપ વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને જે પાપ છે તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો આપણો સંબંધ તોડી નાખે છે. એન્ડ ધેટ્સ વાય ધ સિનર્સ ધે હેવ નો વિઝડમ. અને એટલા માટે પાપીઓને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી. ધેટ્સ વાય ધે કોલ ધ સ્ટોરી ઓફ ધ ક્રોસ foolishness. અને એટલા માટે વધસ્તંભની વાતને તેઓ મૂર્ખતા સમાન ગણે છે. In 1 Corinthians chapter 1, પહેલું કરંથી એનો પહેલો અધ્યાય, we find those who are perishing or those who are not born again, to them the story of the cross or the preaching of the cross is foolishness. અને એટલા માટે જેઓ નાશ પામનારાઓ છે અથવા વિધર્મી છે તેઓને વધસ્તંભની વાર મૂર્ખતા જેવી લાગે છે. 1 Corinthians chapter 1 and verse 18. પહેલું કરંથી પહેલો અધ્યાય અને 18મી કલમ. Let us read it together please. આપણે સર્વ સાથે મળીને વાંચીએ. For the preaching કેમકે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે પણ તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. Yes, so those who are not born again, for them all the things of God is like foolishness. અને એટલા માટે જેઓ તારણ પામેલા નથી તેઓને દેવની સર્વ બાબતો મૂર્ખતા જેવી લાગે છે. Chapter 2 verse 14. અને બીજો અધ્યાય અને 14મી કલમ. 1 Corinthians 2:14. પહેલું કરંથી બીજો અધ્યાય 14મી કલમ. But the natural man receiveth not the things of the Spirit of God, for they are foolishness unto him, neither can he know them, because they are spiritually discerned. 14મી કલમ. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે, અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે માટે તે તેમને સમજી શકતું નથી. સો પીપલ ઓફ ધીસ વર્લ્ડ ધે થિંક ધીસ આર ફૂલિશ પીપલ એન્ડ ઓલ ધીસ વોટ ઇઝ ગોડ્સ વિલ એન્ડ ડુઇંગ ધીસ એન્ડ ધેટ ધીસ ઇઝ ઓલ ફૂલિશનેસ ટુ ધ નેચરલ મેન હુ ઇઝ નોટ બોર્ન અગેન. અને એટલા માટે જ સાંસારિક માણસ કે જેનો નવો જન્મ થયો નથી તેઓ માટે આ દુનિયાના લોકોને માટે આ સર્વ બાબતો અથવા તો દેવની જે બાબતો તેના નિયમો એ સર્વ મૂર્ખતા સમાન તેઓને લાગે છે. એઝ ગોડ લુક્સ એટ ધ વર્લ્ડલી પીપલ હુ આર નોટ સેવ્ડ. પણ દેવ જ્યારે આ જગતના લોકો જેઓ બચી ગયેલા નથી તેઓ તરફ જોવે છે. હી સેઝ ધીસ આર ફૂલિશ પીપલ. તે કહે છે કે તેઓ મૂર્ખ લોકો છે. સો ધ ફૂલિશ ઓર ધ વાઇઝ પીપલ ઓફ ધ વર્લ્ડ ધે આર કોલિંગ ગોડ ફૂલિશ.
અને એટલા માટે જે જ્ઞાની લોકો છે એઓ દેવને મૂર્ખ કહે છે. બટ ગોડ ઇઝ ટેલિંગ ધ વાઇઝ પીપલ ઓફ ધીસ વર્લ્ડ આર રિયલી ફૂલ્સ. પણ દેવ કહે છે કે આ જે જગતના જ્ઞાની લોકો છે તેઓ ખરેખર મૂર્ખ છે. અનલેસ એન્ડ અનટિલ વન અ પર્સન સ્ટાર્ટ્સ ફિયરિંગ ધ લોર્ડ ધેર ઇઝ નો વિઝડમ ઇન હેમ. જ્યાં સુધી કોઈ પણ માણસ દેવનું ભય જાણતો નથી, રાખી શકતો નથી, ત્યાં સુધી એનામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી. ઇટ ઇઝ ધ વાઇઝ હુ આર ગોઈંગ ટુ ઇનહેરિટ ધ ગ્લોરી. અને જેઓ જ્ઞાની છે તેઓ જ આ મહિમાનો વારસો પામશે. એન્ડ ધેટ્સ વાય ધ ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અસ ઇઝ વી મસ્ટ બી રિલેટેડ ટુ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને એટલા માટે આપણા માટે સૌથી અગત્યની પ્રથમ બાબત એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં હોઈએ. અવર સિન્સ મસ્ટ બી ફોરગિવન. આપણા પાપોની ક્ષમા થયેલી હોવી જોઈએ. વી મસ્ટ બી ક્લેન્સ્ડ બાય હિઝ બ્લડ. અને એના રક્ત દ્વારા આપણે શુદ્ધ થયેલા હોવા જોઈએ. અનલેસ એન્ડ અનટિલ ધેટ ઇઝ ડન. જ્યાં સુધી તે પ્રમાણે થતું નથી, વી કેનોટ હેવ હિઝ ડિવાઇન વિઝડમ. ત્યાં સુધી આપણે તેનું સ્વર્ગીય જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. વી કેનોટ હેલ્પ હિમ બિલ્ડ હિઝ સેન્ચ્યુરી. અને ક્યારે એના જે મંદિર તેને બાંધવાને માટે આપણે કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકતા નથી. વી કેનોટ એક્સપેક્ટ ટુ ગો ઇનટુ ગ્લોરી. અને આપણે તેના મહિમામાં પ્રવેશ કરવાની આશા રાખી શકતા નથી. સો ફર્સ્ટ ઓફ ઓલ મેક શ્યોર યુ આર રાઇટલી રિલેટેડ ટુ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને એટલા માટે સૌથી પ્રથમ એ બાબતની ખાતરી કરી લો કે તમે યોગ્ય રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં છો કે નહીં. ઇટ ઇઝ બાય ધ બ્લડ ઓફ ધ લોર્ડ જીસસ વી કમ ઇનટુ હિઝ રિલેશન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે તેની સાથે સંબંધમાં જોડાઈએ છીએ. ધેટ્સ વાય હી ડાઈડ ઓન ધ ક્રોસ. અને એટલા માટે તે વધસ્તંભે મૃત્યુ પામ્યા. હી શેડ હિઝ બ્લડ. તેણે પોતાનું રક્ત વહેવડાવ્યું. સો ધેટ આવર સિન્સ કેન બી ફોરગિવન. કે જેથી આપણા પાપોની ક્ષમા થાય. એન્ડ ધ સ્પિરિટ ઓફ વિઝડમ કેન કમ એન્ડ ડવેલ ઇન અવર હાર્ટ્સ. અને એ જે જ્ઞાનનો આત્મા છે તે આપણી પાસે આવીને આપણે That's why the apostle in the beginning is telling if any of you lack wisdom. અને એટલા માટે પ્રેરિત શરૂઆતમાં કહે છે કે જો કોઈ તમારામાં જ્ઞાનમાં અપૂર્ણ હોય, let him ask of God. તો તે દેવની પાસે માંગે. And God will give. અને દેવ તે આપશે. What will he give? શું આપશે? He will give his spirit of wisdom. અને તે જે જ્ઞાનનો આત્મા છે તે તમને આપશે. God's spirit is the spirit of wisdom. દેવનો જે આત્મા છે તે જ્ઞાનનો આત્મા છે. And very wisely he makes his people to go on. અને બહુ જ ચતુરાઈથી તે પોતાના માણ લોકોને તે પ્રમાણે દોરી રહ્યો હોય છે. એન્ડ સો ફ્રોમ વર્સ 17 વી સો અબાઉટ 7 થિંગ્સ કન્સર્નિંગ ધ વિઝડમ ધેટ ઇઝ ફ્રોમ અબાવ. અને 17મી કલમમાં 7 બાબતો જોઈ કે જે બાબતો જે જ્ઞાન ઉપરથી આવેલે છે તેના ગુણો છે. ફર્સ્ટ ઓફ ઓલ ધ હોલી સ્પિરિટ કમિંગ ઇન ટુ અવર લાઈફ ક્રિએટ્સ ઇન અવર હાર્ટ્સ અ ડિઝાયર ટુ લિવ અ પ્યોર લાઈફ. અને સૌથી પ્રથમ જે પ્રભુનો જે આત્મા આપણા હૃદયમાં આવે છે તે આપણને નિર્મળ શુદ્ધ જીવન ગાળવાને માટે પ્રેરે છે. બિફોર સાલ્વેશન વી કેન એન્જોય સિન, બટ આફ્ટર સાલ્વેશન વી વિલ બી વેરી ટ્રબલ્ડ ઇવન ઇફ બાય મિસ્ટેક વી કમિટ સિન. તારણ પામ્યા પહેલા આપણે પાપને બહુ જ સહેલાઈથી અથવા આનંદપૂર્વક માણી શકતા હતા, પણ તારણ પામ્યા પછી જો એક નાનું પાપ ભૂલથી થઈ ગયું હોય તો પણ આપણને તે ખેદિત કરી દે છે. વાય? બીકોઝ ધ પ્યોર સ્પિરિટ, ધ સ્પિરિટ ઓફ વિઝડમ હેઝ કમ ઇન અવર લાઈફ. કારણ કે આપણામાં આ જે દેવનો નિર્મળ આત્મા તે આવેલો છે. And secondly, the Holy Spirit brings His wonderful peace in our lives. અને બીજી બાબત, પ્રભુ પવિત્ર આત્મા આપણને એની અદ્ભુત શાંતિ આપણા જીવનમાં લાવે છે. And so when we grieve Him, that peace is disturbed. અને જ્યારે આપણે એને દુઃખી કરીએ છીએ ત્યારે તે શાંતિ ડોળાઈ જાય છે. બટ વેન વન્સ અગેન વી કન્ફેસ એન્ડ સેટ રાઈટ થિંગ્સ વિથ હિમ, અગેન ધેટ પીસ ઇઝ રિસ્ટોર્ડ અનટુ અસ. અને પણ જ્યારે આપણે એ બાબત કબૂલ કરીને તેની સાથે સલાહ શાંતિમાં આવીએ છીએ ત્યારે ફરીથી એ શાંતિ આપણામાં પુનઃસ્થાપિત થાય છે. થર્ડલી, ધ સ્પિરિટ મેક્સ અસ જેન્ટલ. અને ત્રીજી બાબત, જે પવિત્ર આત્મા છે તે આપણને નમ્ર બનાવે છે. ઇન ધી એન્ડ ડેઝ પીપલ વિલ બી વિધાઉટ નેચરલ અફેક્શન. અને છેલ્લા સમયમાં જે લોકો છે તે જે કુદરતી જે મમતા છે તેનાથી અલગ થશે. પ્લીઝ ટર્ન ટુ 2 Timothy. બીજા તિમોથી તરફ આવીએ. ઇન ચેપ્ટર 3. બીજું તિમોથી 3 અધ્યાય. There are around 30 signs of the end days. અને અંતના સમયની 30 એવી નિશાનીઓ ત્યાં આપવામાં આવેલી છે. And one of the signs is, અને એક જે નિશાની છે તે verse 3. ત્રીજી કલમ. Without natural affection.
કુદરતી માનતા હૈ. બીજું તેમાંથી પ્રેમ રહિત. સો યર વી ફાઇન્ડ દેટ પીપલ વિલ બી વિધાઉટ નેચરલ અફેક્શન, દે વિલ બી ક્રુઅલ. અને લોકો એ પ્રેમ રહિત અથવા ક્રૂર થઈ જશે. એન્ડ અનાધર સાઇન ઇઝ ઇન વર્સ 2, અને બીજી કલમમાં બીજી એક નિશાની, લાસ્ટ પોર્શન સેઝ ડિસઓબિડિયન્ટ ટુ પેરેન્ટ્સ, અનથેન્કફુલ, અનહોલી. અને છેલ્લે જે ભાગ છે તેમાં મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી. સો અનથેન્કફુલનેસ ઇઝ ઓલસો વન ઓફ ધી એન્ડ એજ સાઇન્સ. અને કૃતજ્ઞતાપણું પણ એ પણ આ છેલ્લા સમયની એક નિશાની છે. એન્ડ અનહોલીનેસ, ઇમ્પ્યોરિટીઝ, અને આ અને જે અપવિત્રતા. And not being gentle but being rude and hard hearted. અને નમ્ર અથવા સહેજ સમજાય નહીં એવા નહીં, પણ બહુ જ કઠણ હૃદયના એવા. But the Holy Spirit, when he comes into the lives of believers, he makes them gentle people. પણ જ્યારે પવિત્ર આત્મા આ વિશ્વાસીના જીવનમાં આવે છે ત્યારે તે લોકોને નમ્ર અથવા તો કોમળ બનાવે છે. Then they become real gentlemen. અને ત્યારે તેઓ ખરેખર જેન્ટલમેન બને છે. And then the fourth one. ચોથી અને ચોથી બાબત. The Holy Spirit teaches us to be easily entreated. અને પવિત્ર આત્મા આપણે એવા બનાવે છે કે જેથી આપણે સહેજે સમજી શકાય એવા બનીએ છીએ. એન્ડ ધ પીપલ હુ આર નોટ બોર્ન અગેન, ધે આર વેરી પ્રાઉડ એન્ડ ધે ઇન્સિસ્ટ ઓન ડુઇંગ ધેર ઓન વિલ. અને જેઓનો નવો જન્મ થયો નથી એવા લોકો બહુ જ અભિમાની હોય છે અને તેઓ પોતાની જ ઈચ્છા પ્રમાણે કરવાનું પસંદ કરે છે. બટ ધ સ્પિરિટ કમિંગ ઇન ધ લાઈફ ઓફ બિલીવર્સ ટીચિસ ધેમ ધ ટ્રુથ. પણ પવિત્ર આત્મા દેવ વિશ્વાસીઓના જીવનમાં આવવા દ્વારા તેઓને સત્ય શીખવે છે. એન્ડ સો ધે આર વિલિંગ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ. અને એટલા માટે તેઓ સત્ય સ્વીકારવા માટે તૈયાર થાય છે. એન્ડ ધેન ધ હોલી સ્પિરિટ મેક્સ ધેમ ફુલ ઓફ મર્સી એન્ડ ગુડ ફ્રુટ્સ. અને ત્યાર પછી પવિત્ર આત્મા તેઓને દયાથી અને સારા ફળોથી ભરપૂર કરે છે. વન મોર થિંગ ધ હોલી સ્પિરિટ ટીચિસ ઇઝ ટુ લિવ વિધાઉટ પાર્શિયાલિટી. અને એક બીજો જે ગુણ જે પવિત્ર આત્મા આપણને શીખવે છે તે નિષ્પક્ષપાત અથવા તો કોઈ પણ પ્રકારના પક્ષ વગર જીવવું તે શીખવાડે છે. અવર લોર્ડ ઇઝ અ ઇમ્પાર્શિયલ ગોડ. અને આપણો દેવ તે નિષ્પક્ષપાત એવો દેવ છે. ધેટ ઇઝ વોટ પીટર અન્ડરસ્ટુડ. અને પીટર તે બાબત સમજી શક્યો. એક્સ ઓફ ધ એપોસલ્સ, પ્રેરિતોના કૃત્ય, ચેપ્ટર 10 અને એનો 10મો અધ્યાય. એક્સ 10 વર્સ 34. પ્રેરિતના કૃત્ય 10મો અધ્યાય અને 34મી કલમ. Then Peter opened his mouth and said, Of a truth I perceive that God is no respecter of persons. ત્યારે પીતરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજું છું કે દેવ પક્ષપાતી નથી. Till then Peter was a respecter of persons. ત્યાં સુધી પીતર એ માણસોનું સન્માન રાખનારો અથવા તો આણ રાખનારો હતો. The Jews are very very partial people to the Gentiles. અને આ જે યહૂદી લોકો હતા તે વિધર્મી લોકો પ્રત્યે બહુ જ એવા પક્ષપાતી વલણ ધરાવતા હતા. They would never go to their house. તેઓ તેમના ઘરે ક્યારેય જતા નહીં. They would never sit with them and eat with them. તેઓ ક્યારેય તેમની સાથે બેસીને જમે નહીં. They thought we are God's people. તેઓ એમ વિચારતા હતા કે અમે તો દેવના લોકો છીએ. All other Gentiles, they are dogs. અને બધા જે વિધર્મી છે તેઓ કૂતરા સમાન છે. And that's why they had no fellowship with Gentile people. અને એટલા માટે જે વિધર્મી લોકો હતા તેઓની સાથે કોઈ પણ પ્રકારની સંગત નહોતી. Now God had to deal with his servant. હવે દેવને તેના દાસની સાથે વ્યવહાર કરવો પડ્યો. See how patient the Lord is. કેટલો બધો પ્રભુ એ ધીરજવાન છે. To bring his thoughts into action, he takes times and prepares his servants. અને એના જે વિચારો છે તે એના લોકોમાં આવે એટલા માટે બહુ ધીરજથી તે તેના વિચારો તેના સેવકને શીખવાડી રહ્યો છે. God is absolutely impartial. અને દેવ સંપૂર્ણપણે નિષ્પક્ષપાત છે. He loves the Jews, he loves the Gentiles. અને તે યહૂદીને અને તેમજ તે વિધર્મી લોકોને પણ પ્રેમ કરે છે. But to make his servant, prepare his servant, first of all he gives him a vision. અને એટલા માટે સૌથી પ્રથમ એના જે દાસ છે તેને તૈયાર કરવાને માટે તેને એક દર્શન આપે છે. He saw a whole sheet coming down from heaven. અને ત્યાર પછી તેણે આકાશમાંથી એક જાણે ચાદર જેવું ઉતરતું જોયું. And there were all beasts and 4-footed feet beast in that sheet.
અને ત્યાં ચોપગે ચોપગા પ્રાણીઓ સર્વ પ્રકારના ચોપગા પ્રાણીઓ તેમાં હતા. એન્ડ ધ લોર્ડ સેડ પીટર રાઈઝ ઈટ એન્ડ કિલ એન્ડ ઈટ. અને ત્યારે પ્રભુએ કહ્યું કે પીટર ઉઠ અને તે મારીને ખા. પ્લીઝ ટર્ન ટુ એક્ટ ચેપ્ટર 10. પ્રેરિતોના કૃત્ય 10મા અધ્યાય તરફ આવીએ. પીટર વોઝ હંગ્રી. અને પીટર તે ભૂખ્યો હતો. એન્ડ સો હી વેન્ટ ઓન ધ ટેરેસ ટુ પ્રે. અને એટલા માટે તે ધાબા ઉપર જઈને પ્રાર્થના કરવા માંગતો હતો. ડેવિડ ઓલસો વેન્ટ ઓન ધ ટેરેસ. દાઉદ પણ ધાબા ઉપર ગયો. બટ હી વેન્ટ ધેર એન્ડ ફેલ ઇન સિન. પણ તે ત્યાં ઉપર જઈને ત્યાં પરીક્ષણમાં પડ્યો. બી કેરફુલ વેન યુ ગો ઓન યોર ટેરેસિસ. એટલે ધાબા ઉપર જ્યારે જાઓ ત્યારે બહુ જ સચેત રહેજો. એન્ડ ધેન યુ ફાઇન્ડ ઇન વર્સ 13 13મી કલમમાં આપણે જોઈએ છીએ. એન્ડ ધેર કેમ અ વોઇસ ટુ હિમ રાઈઝ પીટર કિલ એન્ડ ઈટ. ત્યારે એવી વાણી તેને સાંભળવામાં આવી કે પીટર ઉઠ મારીને ખા. બટ પીટર સેડ નોટ સો લોર્ડ. પણ પીટરે કહ્યું પ્રભુ એમ તો નહીં. ઇઝ કોલિંગ ધ લોર્ડ લોર્ડ બટ ઇઝ ટેલિંગ નોટ સો લોર્ડ. એ પ્રભુ તો પ્રભુને કહે છે પણ પ્રભુ એમ તો નહીં. બટ ધેટ્સ માય વિલ. પણ મારી ઈચ્છા. બટ ધ લોર્ડ સેઝ ઈ કિલ એન્ડ ઈટ. પ્રભુ કહે છે કે તું એને મારીને ખા. Make it so, make that things your own. એ વસ્તુને તું તારી પોતાની કરી લે. But Peter was not willing to do that. પણ પીટર તેમ કરવા તૈયાર નહોતો. Finally, છેલ્લે. He understood how when the two men came from Cornelius. અને છેલ્લે બે માણસો જ્યારે કર્નેલિયસની પાસે ત્યાં આવ્યા ત્યારે. And then when Peter goes to the house of Cornelius. અને ત્યાર પછી જ્યારે પીટર કર્નેલિયસના ઘરે ગયો. And he heard about the story which Cornelius told about the angel. અને દૂતો માટે જે કર્નેલિયસે જે વાત તેઓને કેણે કહી. Then Peter opened his mouth and said, "Of a truth, I perceive. Now my eyes are opened. What is opened? I can see that God is no respecter of persons." અને ત્યાર પછી પીટર એનું મોઢું ખોલીને તે કહે છે કે હવે હું ખચિત સમજુ છું કે દેવ પક્ષપાતી નથી. How wonderful is our God. આપણો પ્રભુ કેટલો અદ્ભુત છે. He is not a respecter of persons. તે કોઈ માણસની મુરવત રાખતો નથી. He loved us. તેણે આપણા ઉપર પ્રેમ કર્યો. Though we were foolish and we were Gentiles, still he loved us. આપણે મૂર્ખ હતા અને આપણે વિધર્મી હતા તેમ છતાં તેણે આપણા પર પ્રેમ કર્યો. And so whether we are rich or whether we are poor. ભલે આપણે પૈસાદાર હોઈએ અથવા આપણે ગરીબ હોઈએ. Whether we are spiritually grown or whether we are not grown spiritually. આપણે આત્મિક રીતે ઉપર ઉઠાયેલા હોઈએ અથવા તો આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામેલા ના હોઈએ. The Lord welcomes all. આ પ્રભુ આપ સર્વને આમંત્રણ આપી રહ્યો છે. He is not a respecter of persons. અને માણસ એ તે કોઈ માણસને પક્ષપાત તરી નજરે જોતો નથી. Sometimes we think only God hears the prayers of big people. ક્યારેક આપણે એવું માની લઈએ છીએ કે પ્રભુ મોટા માણસોની જ પ્રાર્થના સાંભળે છે. યસ ઇટ ઇઝ ટ્રુ ધોઝ હુ ઓબે ધ લોર્ડ એટ ધ લોર્ડ હિયર્સ ધેમ. એ વાત સાચી છે કે જેઓ પ્રભુની વાત માને છે પ્રભુ તેઓની પ્રાર્થના સાંભળે છે. બટ ગોડ ઇઝ નો રિસ્પેક્ટર ઓફ પર્સન્સ. પણ પ્રભુ કોઈ પણ માણસના મોં અથવા મોંનું સ્મરણ રાખતો નથી. મૂર્વત્તા રાખતો નથી. યા હી કેન આન્સર ધ પ્રેયર્સ ઓફ અ ચાઇલ્ડ ઓલસો. અને તે બાળકની પ્રાર્થના પણ સાંભળે છે. સો એની સિમ્પલ બિલીવર ઓલસો વિથ સિમ્પલ ફેથ એન્ડ ઓબિડિયન્સ કેન કોલ ઓન ધ લોર્ડ એન્ડ હી હિયર્સ એન્ડ આન્સર્સ. અને કોઈ પણ વિશ્વાસી બહુ સરળ વિશ્વાસ સાથે દેવના નામને જ્યારે પુકારે છે ત્યારે તે તેમની પ્રાર્થના સાંભળે છે. વન સમ ઓફ ધ એનિમીઝ કેમ ઓફ ધ લોર્ડ જીસસ કેમ ટુ હિમ. સમ એનિમીઝ ઓફ ધ લોર્ડ જીસસ કેમ ટુ હિમ. હા, અને કોઈક શત્રુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા. પ્લીઝ ટર્ન ટુ લુક્સ ગોસ્પેલ ચેપ્ટર 20. લુકની સુવાર્તા એના 20મા અધ્યાય તરફ આવીએ. And verse 21. અને એની 21મી કલમ. They had come spying on him to catch him. અને તેની પાછળ તેની એક જાસૂસી કરવા માટે તેની પાછળ આવ્યા. વર્સ 20. 20મી કલમ. લુક 20:20 સેઝ એન્ડ ધે વોચ્ડ હિમ એન્ડ ધે સ્પેન્ટ ફોર સ્પાઈઝ. હા, 20મી કલમ. તેના પર નજર રાખીને તેઓએ ન્યાય હોવાનો ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા. એ સારું કે તેઓ તેને વાતમાં પકડીને તેને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે. નાઉ વર્સ 21. હવે 21મી કલમ. નાઉ વોટ ડુ ધી સ્પાઈઝ સે. હવે આ જાસૂસોએ શું કર્યું. એન્ડ ધે આસ્ક્ડ હિમ સેઇંગ, માસ્ટર, વી નો ધેટ ધાઉ સેસ્ટ એન્ડ ટીચર્સ રાઇટલી. Neither acceptest thou the person of any, but teachest the way of God truly. 21મી કલમ. તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તારું કહેવું અને શીખવવું સત્ય છે અને તું કોઈનું મોં રાખતો નથી, પણ સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે. See the Lord Jesus, as he taught, as he preached the word of God, he did it
without respect of persons. અને જ્યારે પ્રભુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવનું વચન આપ્યું ત્યારે કોઈ પણ માણસનું મોં અથવા તો એની શરમ રાખ્યા વગર તે વચન આપ્યું હતું. And that is the benefit that we have in God's house. અને એ આપણા દેવના ઘરમાં એ આપણો અધિકાર છે. We don't have to respect the faces of the person. અને આપણે કોઈ માણસના મોંની દરકાર રાખવાની જરૂર નથી. We get the true word of God. અને દેવનું ખરું વચન તેઓને આપવું પડશે. Sometimes we don't like what the preachers are preaching. અને ક્યારેક ઉપદેશકો જે કહે છે તે આપણને કદાચ ગમતું નથી. We find like bitter pills. કડવી દવા. અને જાણે કે કડવી દવા સમાન તે લાગે છે. But it is good for us. પણ તે આપણા માટે સારું છે. If they told only good things to us, અને જો તેઓ આપણને સારી વાતો જ કહી હોય then we may not progress spiritually. તો આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામીશું નહીં. But then in the house of God we have such word which can which is brought to us without the respect of persons. પણ દેવના ઘરમાં આપણા પાસે દેવનું જે વચન આપે છે તે માણસના મોંની દરકાર રાખ્યા વગર ત્યાં દેવનું વચન આપવામાં આવે છે. And so that this is the wisdom from above. અને એટલા માટે આ ઉપરથી આવેલું જ્ઞાન છે. Where there is no partiality. કે જ્યાં કોઈ પક્ષપાત નથી. So all of us we need to be guided by the same wisdom. અને એટલા માટે આપણે સર્વે એક જ સરખા જ્ઞાનથી દોરવાવું જોઈએ. Sometimes I think this wisdom is like they put in on that Google and then they guide you. અને આ જ્ઞાન છે તે ક્યારેક ગૂગલમાં તમે જો એ પ્રમાણે જાઓ તો તે તમને ત્યાં દોરશે. સપોઝ યુ હેવ નોટ સીન સમ પ્લેસ. ધારો કે આપણે કોઈ જગ્યા જોઈ ના હોય. એન્ડ ધેન યુ ટેક આઉટ યોર મોબાઈલ. ત્યારે તમે મોબાઈલ તમારો લો. એન્ડ ધેન યુ પુટ ધ પ્લેસ ફ્રોમ વેર યુ વોન્ટ ટુ ગો ટુ વિચ પ્લેસ. ત્યારે તમારે ક્યાંથી ક્યાં જવું છે તે તમે જો ત્યાં લખો. એન્ડ ધેન ઓન દે વિલ શો યુ ધ હોલ વે. અને ત્યારે તે તમને તે રસ્તો બતાવશે. સો યુ રીચ ધેર. અને ત્યારે તમે ત્યાં પહોંચો છો. એન્ડ ઇન ધ સેમ વે John James is showing us the way to please the Lord. અને એટલા માટે યાકૂબ આપણને આ દેવનો રસ્તો બતાવવાને માટે કઈ રીતે એને પ્રસન્ન કરવો તે રસ્તો બતાવે છે. So as we go there are crossroads. અને આપણે જ્યારે આગળ જઈએ છે ત્યારે ત્યાં જ્યાં ચાર રસ્તા આવે છે. One is a road of purity, another is impurity. અને એક જે રસ્તો છે તે પવિત્રતાનો અને બીજો ત્યાં અશુદ્ધતાનો રસ્તો. So James is telling turn right, go to purity. અને એટલા માટે જે યાકૂબ કહી રહ્યો છે કે તે જમણી બાજુ વળો ત્યાં શુદ્ધતા તરફ જાઓ. Then as you go forward in life, અને જ્યારે તમે જીવનમાં વધારે આગળ વધો છો, there are times when which we can fight, other times when we can have peace with them. ત્યારે એવો સમય આવે છે કે ક્યાં તો આપણે ઝઘડો કરીએ કાં તો આપણે તેઓની સાથે સલાહ સંપીતમાં રહીએ. Again James is telling turn to peace. અને ફરીથી યાકૂબ કહી રહ્યો છે કે તમે શાંતિ તરફ વળો. And then as we go forward. અને જ્યારે આપણે આગળ વધીએ છીએ. Again is telling turn to gentleness. અને ત્યાર પછી તે કહી રહ્યો છે કે તે નમ્રતા તરફ તમે આગળ વધો. And then again is telling us. અને ત્યાર પછી તે કહી રહ્યો છે. Don't turn toward obstinate. અને ત્યાર પછી બહુ જ કઠણ હૃદયના ના બનો. હઠીલા ના બનો. બટ બી ઇઝીલી ઇન્ટ્રીટેડ. પણ તમે સહેજ સમજી શકાય એવા બનો. એન્ડ ધેન એઝ વી ગો ફોરવર્ડ. અને જ્યારે આપણે વધારે આગળ જઈએ છીએ. ધેન ઇઝ ટીચિંગ અસ ડોન્ટ બી પાર્શિયલ બી ઇમ્પાર્શિયલ. અને ત્યારે તે આપણને કહી રહ્યો છે તમે પક્ષપાત ના કરો પણ તમે નિષ્પક્ષપાત તરફ વળો. એન્ડ સો વી હેવ ઓલ પીપલ. All languages, all color, all classes of people are welcome in God's house. અને એટલા માટે દેવના ઘરમાં સર્વ પ્રકારના વર્ગના સર્વ લોકો સર્વ રંગના લોકોને આપણે દેવના ઘરમાં લાવી શકીએ છીએ. And when we go to people in different places. અને જ્યારે અમે બીજા જુદી જુદી જગ્યાએ આપણે દેવના ત્યાં લોકોના ઘરમાં જઈએ છીએ ત્યારે. They may not be speaking the same language. જો કે તેઓ એક જ ભાષા ના બોલતા હોય. And their food style are different. અને તેઓની ખાવાની રીત જુદી હોય. And still we feel as one family. તેમ છતાં પણ આપણે એક કુટુંબનો ત્યાં અનુભવ કરી શકીએ છીએ. Because the divine wisdom takes away all partiality. કારણ કે જે સ્વર્ગીય જ્ઞાન છે તે સર્વ પ્રકારનો પક્ષપાત ત્યાંથી દૂર કરે છે. Uncle Baksing in his testimony he says like this. બક્સિંગ અંકલ એમની સાક્ષીમાં પ્રમાણે કહી રહ્યા છે. He says when I accepted the Lord Jesus as my savior. જ્યારે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા અંગત તારનાર તરીકે સ્વીકાર્યો. All the
differences that I had for Europeans and Americans and Africans, everything disappeared. I felt one with them. અને ત્યારે તેમના મનમાંથી આ જે અમેરિકન પ્રત્યે, આફ્રિકન પ્રત્યે અથવા યુરોપિયન પ્રત્યે જે તેમનો દ્વેષભાવ અથવા અલગતા હતી તે સગળી જાણે અદ્રશ્ય થઈ ગઈ. And I felt like one with them. અને તેઓની સાથે હું એકરૂપ થઈ ગયો. So dear brothers and sisters, we must also have the same love for different languages and different people. અને એટલા માટે જે જુદા પ્રકારની ભાષાઓ અથવા જુદા લોકો છે તેઓની સાથે એક જ પ્રકારના પ્રેમમાં આપણે રહીએ. And so even in the time of marriage. અને લગ્નના સમયમાં પણ. Don't say Gujarati, I want a Gujarati only. ગુજરાતી એ ખાલી ગુજરાતી જોઈએ એવું નહીં. Or Telugu, I want Telugu only. તેલુગુ હોય તો તેલુગુ જ નહીં. Or Hindi speaking, I want Hindi speaking only. અને ફક્ત હિન્દી સ્પીકિંગ હોય તો ખાલી હિન્દી બોલનાર નહીં. All such partialities must go. અને આવા પ્રકારની સર્વ પ્રકારની વિભિન્નતા દૂર થવી જોઈએ. We are one family. આપણે એક જ કુટુંબના છીએ. So wherever the Lord's will is, we must be willing to submit. અને જ્યાં દેવની ઈચ્છા હોય ત્યાં આપણે આપણી ઈચ્છા ત્યાં આધીનતામાં લાવવી જોઈએ. And James is reminding, so the wisdom that is from above is without partiality. અને એટલા માટે યાકૂબ ત્યાં યાદ કરાવી રહ્યો છે કે જે ઉપરથી આવે છે તે જ્ઞાન તે નિષ્પક્ષપાત છે. And sometimes we feel there is partiality in God's house. અને ઘણી બધી વખત આપણે એવું પણ કહીએ છીએ કે દેવના ઘરમાં પણ જાણે પક્ષપાત છે. But it is God who sets up one and sets down another. પણ એ તો દેવ છે કે જે એકને ઊંચો ઉઠાવે છે અને બીજાને નીચો કરે છે. Man is just instrumental. અને માણસ તો ફક્ત એક સાધન છે. And so as we humble ourselves in the sight of God, the word of God says, humble yourself under the mighty hand of God and in due time he will exalt you. અને જ્યારે આપણે દેવના હાથમાં આપણે નમ્ર કરીએ છીએ, જેમ દેવનું વચન કહે છે કે દેવના સમર્થ હાથ નીચે તમે તેને નમાવો કે જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદે મૂકે. સો અવર ડ્યુટી ઇઝ નોટ ટુ એક્ઝોલ્ટ અવરસેલ્વ્સ. અને આપણી જે ફરજ છે તે આપણે પોતાની જાતને મોટી ના કરીએ, બટ ટુ હમ્બલ અવરસેલ્વ્સ. પણ આપણી જાતને નમ્ર કરીએ. એઝ વી હમ્બલ અવરસેલ્વ્સ, ઇટ ઇઝ ધ લોર્ડ હુ ઇઝ ગોઈંગ ટુ લિફ્ટ અસ અપ. અને જ્યારે આપણે આપણી જાતને નમ્ર કરીએ છીએ ત્યારે દેવ તે આપણને ઉચ્ચ પદે ઉઠાવશે. એન્ડ વેન ધ લોર્ડ લિફ્ટ, અને જ્યારે આપણને દેવ ઉઠાવે છે, નો મેન કેન સ્ટોપ ઇટ, તો કોઈ પણ તે રોકી શકતું નથી. એન્ડ સો વેન ધ લોર્ડ વોન્ટેડ ટુ લિફ્ટ અપ જોસેફ ફ્રોમ ધ પ્રિઝન, અને એટલા માટે દેવ જ્યારે યુસેફને એ કેદખાનામાંથી ઉપર ઉઠાવવા માંગતો હતો, હી ડીડ નોટ નીડ એની રેકમેન્ડેશન્સ ટુ ફેરો. ત્યારે ફારુનને એને કોઈ પણ પ્રકારની ભલામણ કરવાની જરૂર પડી નહીં. Pharaoh saw the spirit of God in that man. અને જે ફારુન રાજાએ દેવના આત્માને તે માણસમાં જોયો. And he said, can we find another wise man like this man? અને તેમણે એમ કહ્યું કે આના જેવો આવો જ્ઞાની માણસ શું બીજો કોઈ આપણે પ્રાપ્ત કરી શકીએ. The Lord in his due time he lifted him up. અને દેવે એના સંપૂર્ણ સમયમાં તેને ઊંચે ઉઠાવ્યો. Psalm 105. ગીતશાસ્ત્ર 105. Psalm 105. ગીતશાસ્ત્ર 105. And there we read in about Joseph. અને ત્યાં આપણે યુસેફ વિશે વાંચીએ છીએ. Psalm 105 and verse 17 onwards. અને 17મી કલમથી આગળ. Till verse 22. 17મી કલમથી 22મી કલમ સુધી વારાફરતી વાંચીએ. વળી તેણે તેઓની આગળ યુસેફ કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. Whose feet they hurt with fetters, he was laid in iron. તે લોઢાની સાંકળોમાં રહ્યો, યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી. The king sent and loosed him, even the ruler of the people, and let him go free. તેણે તેને પોતાના મહેલનો કારભારી એટલે પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો કે ટુ બાઇન્ડ હિઝ પ્રિન્સિસ એટ હિઝ પ્લેઝર એન્ડ ટીચ હિઝ સેનેટર્સ વિઝડમ. હિયર વી ફાઇન્ડ વર્સ 19, અન્ટિલ ધ ટાઈમ ધેટ હિઝ વર્ડ કેમ. અને યહોવાના વચનથી તેની કસોટી કરવામાં આવી જ્યાં સુધી સમય આવ્યો ત્યાં સુધી. અન્ટિલ ધ ટાઈમ ઓફ હિઝ વર્ડ કેમ. અને જ્યાં સુધી એના વચનનો સમય આવી પહોંચ્યો ત્યાં સુધી. એન્ડ વેન ધ ટાઈમ કેમ, અને જ્યારે એનો સમય આવ્યો, નો બાર્સ કુડ સ્ટોપ જોસેફ. ત્યારે કોઈ પણ પ્રકારના આવા જે બંધનો તેને યુસેફને રોકી શક્યા નહીં. લિફ્ટેડ હિમ સો હાઈ, અને એને એટલો બધો ઊંચે ઉઠાવ્યો. બીકોઝ ધ લોર્ડ ઇઝ ધ જજ, કારણ કે દેવ તે ન્યાયાધીશ છે. Psalm 75. ગીત શાસ્ત્ર એનો 75મો અધ્યાય. Psalm 75. ગીત શાસ્ત્ર 75મો અધ્યાય. And then we find in verse 7. એ 7મી કલમમાં આપણે જોઈએ છીએ.
6 and 7. છઠ્ઠી અને સાતમી કલમ. Responsively please. વારાફરતી. For promotion cometh neither from the east nor from the west nor from the south. પણ ઈશ્વર છે તે જ ન્યાયાધીશ છે, તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. So in the due time as the Lord seems fit he will lift us up in his not only for a small congregation like ours but he will lift us up for the whole land and for the whole country and for the whole world. પણ પ્રભુનો યોગ્ય સમય આવશે ત્યારે તે ફક્ત આ આપણી નાની મંડળીને માટે નહીં પણ આપણા આખા રાજ્યને માટે, દેશને માટે અને આખા જગતને માટે તે આપણને ઊંચા કરશે. Our duty is to humble ourselves. પણ આપણી જે ફરજ છે તે આપણે આપણી જાતને નમ્ર કરીએ. And the judge of the whole earth will not do unrighteously. અને આખી જે પૃથ્વીનો ન્યાયાધીશ તે કોઈ પણ પ્રકારનો અન્યાય કરશે નહીં. And so may the Lord help us even as we judge ourselves before the Lord's table. અને જ્યારે આપણે આપણા જાતને મેજ સમક્ષ આપણે આપણી જાતની પરીક્ષા કરીએ છીએ. The Lord says one day you are going to judge the angels, one day you are going to judge the whole earth. Before you come to that position, I want you to judge yourselves. અને પ્રભુ કહી રહ્યો છે કે તમે તે જ્યારે તમે દૂતોની પણ ન્યાય કરશો, તમે આખી પૃથ્વીનો ન્યાય કરશો એ પહેલાં મારી એવી ઈચ્છા છે કે તમે પોતા તમારી જાતનો ન્યાય કરો. એન્ડ બી પ્રિપેર્ડ ફોર ધેટ હાઈ પોઝિશન. અને એ જે ઉચ્ચ પદ છે તેને માટે તમારે તૈયાર કરો. ઇફ ઇન જજિંગ અવરસેલ્વ્સ. અને જો આપણે આપણી જાતને તપાસ ન્યાય કરવાને માટે. ઇફ વી આર પાર્શિયલ. અને જો આપણે પક્ષપાતી છીએ. ધેન વી કેનોટ reach to that high standard God has desired for us. ત્યારે દેવે જે આપણા માટે ઉચ્ચ ત્યાં સ્થાન મૂક્યું છે, જે દેવે આપણે સારું ઠરાવ્યું છે ત્યાં પહોંચી શકતા નથી. Sometimes we think my sin no problem but in others life the sin is there, it's a very big sin. અને ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છે કે મારા જીવનમાં પાપ હોય એનો કંઈ વાંધો નહીં, પણ બીજા કોઈના જીવનમાં જો પાપ હોય તો એ તો બહુ જ મોટું પાપ. Same sin. એ જ પાપ. But still we are partial in judgment. તેમ છતાં પણ આપણે આ જે ન્યાય કરવામાં પક્ષપાતી છીએ. But the wisdom from above. પણ જે ઉપરથી આવેલું જ્ઞાન છે. Gives makes us impartial. તે આપણને નિષ્પક્ષપાત બનાવે છે. Teaches us how to be true to ourselves. અને તે આપણે આપણી જાતની સાથે કઈ રીતે સત્યતાથી વર્તી શકીએ તે શીખવાડે છે. That is how the Lord is continuing to build his house. અને એવી રીતે પ્રભુ એના ઘરને બાંધી રહ્યો છે. And that wisdom is also without hypocrisy. અને આ જે જ્ઞાન છે તે આપણા ઢોંગ રહિત છે. And so the Lord wants us believers to be without hypocrisy. અને પ્રભુ એવી ઈચ્છા રાખી રહ્યો છે કે આપણે વિશ્વાસીઓને તે ઢોંગ રહિત બનાવે. Our worship. આપણું ભજન. Our prayers. આપણી પ્રાર્થનાઓ. Our service. આપણી જે સેવા. Our love. આપણો પ્રેમ. Our fellowship one with another. એકબીજાની સાથેની સંગત. Must be without hypocrisy. એ ઢોંગ વગરની હોય. What is hypocrisy? ઢોંગ એટલે શું? Hypocrisy means something you are not on other days of the week which you are on Sunday. ઢોંગ નો અર્થ એ કે તમે બીજા બધા દિવસોએ જેવા છો એવા રવિવારે નથી. As you are on Sunday, you are not on other days. જે રવિવારે છો એવા બીજા દિવસોએ નથી. Is it true? શું એ સાચું છે? Sunday we are so good. રવિવારે આપણે બહુ સારા હોઈએ છીએ. What about other days? બીજા દિવસોએ શું? And so we have to be true to the Lord. અને એટલા માટે આપણે દેવને સત્ય રહીએ. The wisdom that comes from above makes us without hypocrisy. અને જે જ્ઞાન ઉપરથી આવે છે તે આપણને દંભ રહિત અથવા તો આ જે દંભ રહિત ઢોંગ રહિત બનાવે છે. Without partiality. કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર. Without hypocrisy. અને કોઈ પણ પ્રકારના ઢોંગ વગર. You know wisdom is something like seed. અને આ જે જ્ઞાન છે તે જાણે એક બીજ સમાન છે. God puts that seed in our hearts. દેવ એ બીજ આપણા હૃદયમાં રોપે છે. It is sown in righteousness. That's what verse 18 says. અને 18મી કલમમાં તે કહે છે કે તે ન્યાયપણામાં રોપાય છે. James chapter 3. યાકૂબનો પત્ર ત્રીજો અધ્યાય. And verse 18. અને 18મી કલમ. The fruit of righteousness is sown in peace of them that make peace.
વળી જે સલાહ કરાવનારો શાંતિમાં વાવે છે તેઓ ન્યાય પણ લણે છે. સો ધીસ વિઝડમ ઇઝ સમથિંગ લાઈક અ સીડ. અને આ જે જ્ઞાન છે તે જાણે બીજ સમાન છે. એન્ડ એઝ ઇટ ઇઝ સોન ઇન અવર હાર્ટ્સ. અને તે આપણા હૃદયમાં જ્યારે રોપવામાં આવે છે. વોટ ઇઝ ધ ફ્રૂટ વી ગેટ? અને ત્યાર પછી જે આપણને ફળ મળે છે તે કયું છે? ઇટ ઇઝ ધ ફ્રૂટ ઓફ રાઇચિયસનેસ. એ ન્યાયપણાનું ફળ હોય છે. ધ રાઇચિયસ or the righteous shall flourish like a palm tree. અને જે ન્યાયી લોકો છે તે દેવદારની પેઠે ખીલશે. And so the he that doeth righteousness is also righteous as the Lord is righteous. અને જે ન્યાયપણું કરે છે તે દેવ જેવો ન્યાયપણું છે તેના જેવા તેઓ થશે. 1 John chapter 2. પહેલું યોહાન એનો બીજો અધ્યાય. 1 John chapter 2. પહેલું યોહાન બીજો અધ્યાય. And verse 29 અને એની 29મી કલમ. 29મી કલમ. Together please. સર્વ સાથે મળીને વાંચીએ. જો તમે જાણો છો કે તે ન્યાયી છે તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયપણું કરે છે તે દરેક તેનાથી જન્મ્યો છે. So the Lord first of all he puts in our heart the seed of wisdom. અને સૌથી પ્રથમ દેવ આપણા હૃદયમાં આ જે જ્ઞાનનું બીજ છે તે રોપે છે. And as it is sown there. અને જ્યારે તે ત્યાં રોપવામાં આવે છે. When it flourishes. અને જ્યારે તે ઉગે છે. It brings righteousness in our lives. ત્યારે તે આપણા જીવનમાં ન્યાય પણ પ્રદર્શિત કરે છે. So may the seed of wisdom continue to flourish in our individual lives. એટલા માટે આ જે જ્ઞાનનું જે બીજ છે તે આપણા દરેકના વ્યક્તિગત જીવનમાં તે વધારે ફળવાન થાય. પ્રભુ અમારા જીવતા પરમેશ્વર.